આમાં મૂંગ આર્યો ને હમણે મારા ભૂલાઈ જશે એ હારો લેવા મામા વાસ્તવ તમને નહી આવડતું ને ના ના હવે હું લખ્યું નહી તમને વાસી સંભળાવ બરોબર સંભળાય તો હું ભૂખડ ગાંડા મને વારંવાર માનસિક ત્રાસ આપે છે એટલે હું ગામ મૂકીને સાયલો જાવ છું મારે ગામ મૂકવાનું કારણ આ ત્રણે અને જો હું મરી જાવ તો આ ત્રણે જવાબદાર રહેશે વાલ્કો ગજુડો અને પથ્થુ અને રાજ્ય તારા હાથમાં આ કાગળ આવે એટલે તરત પોલીસ કેસ કરી નાખજે અને મારે ગામ મૂકવાનો બદલો લેજે જો તું મારો દીકરો હોય તો લિખિતાન ભૂખડ એ બના તે પણ આ ઓલા તૈણાનું નામ તે હુકમામાં નાખ્યા એ મામા હજી તમે કાઈ સમજ્યા નહીં નહીં હવે છે ને આ કાગળ એને બતાવવાનો અને આમે એને કે એમ આ પેટી ને એવું વિકતા ને એમાંથી આ કાગળ નીકળ્યો છે અને હવે એમ જાય છે પોલીસ કેસ કરવા એટલે નો સુટકે પૈસા આપશે એટલે ઈ વાત તને હાસી ઓ ભણા એમ છે મામા હાલો હવે હાલ આ આ કાગળ રાખજો તમે અને ન્યા જો તું ઢીલો નો પડતો પાછો કડક રહી જતો હવે મારો ને મારો આઈડિયો છે ને હું થોડો ઢીલો પડું આ એમ મારે તને શીખવણ આપવી પડે ને હાલો બાપા જો આ તમનો મેળો હોય રહી હા બરોબર પાદરવી નો મેળો હોય રહી ગયો ઋષિ પાછે એમ નઈ હોય માયા ગમે એનું વાપરવાનું ઘણી નાખતો ખાવાનું કે નાખતો ફાડ્યો નહી જુનાગઢ જાવું એમ કરતા જુનાગઢ હા ગધોડા એ

તો આ ત્રણેય જણા જવાબદાર છે વાલકો ગજુ પતુ હે અને રાજ્યા તારા હાથમાં કાગળ આવે એટલે તરત પોલીસ કેસ કરી નાખજે અને એલા વાતાન દુખડ લ્યો એ આવો ફરફરિયા લઈને મને ધમકી આપે છે તે લખેલું છે હાચું બોલ એ આ મારા બાપાના અક્ષર છે ને પેટીમાંથી નીકળ્યું તો ભુખડ તો કે તો ગુમ છે તો આજુ મેળો તને એમ ને બતુ ભાઈ તું કામ મારા બની તમે હેરાન કરો છો તો કામ મૂકું પડ્યું એ તો કે તારો બનાવે છે ને દૂધનો ધોયલો નથી પૈસા ઉધાર માંગી જાય પછી પાછા નો આપે તો મારે માંગવો તો પડે છે ને હું ધરણી તો એવું બધું કહો પૈસા પાછા લાવો તો ગમે કે એ બતુ ભાઈ ક્યાં તમારી ખેતીવાડી લઈ જવાય 5 10 હજાર રૂપિયા હોય તમારી પાસે લીધેલા તો પાછા આપો છો કોઈ દી તેમાં ધોલ ટપાટ ન કરવાની હોય એ 5 હજાર કાઈ ન હિસાબ કાઢો જો ને 50 60 હજાર ઉપર નીકળો તમારું દેવાનું બધું હાઈ જે ભાઈ હવે છે ને પોલીસ આવે ને એની આગળ બધી વાત કરજો

કોક સમાધાન કરાવવા વાળો તો જોવે કે નહીં એટલે આ ભાણા હોય ઈ વાત તારી હાશી અને તમે એમ કહો છો કે આ પ્લાન ફેલ થયો ફેલ ન હવે ઈ તેને દોડા દોડી કરતા હશે હમણા જોજો ખબર પડે ને એટલે તરત સરપંચ આપણને બોલાવશે તી એમ હા હા અને હાલો નો બોલાવ ને તો સરપંચ ને આગળ જાવું છે આપણે તો આઈ ભાણા આપણે પૂજી જ જાવી હા હાલો બોલો લ્યો વાલજીભાઈ કા રૂના મને ફોન કરતા કે સરપંચ ક્યાં છો સરપંચ ક્યાં છો હવે આવ્યા તો છો બરોબર હું કામ છે ઈ કયો હવે હવે એમાં એવું છે સરપંચ

કાઈ કોર્ડ છે ને એ બોલેલું ના માને તાર બાપા ને અહીંયા થોડા મહાને ક્યાં કઈ લખાણ છે કાય વિડીયો પ્રૂફ છે તો કે હાલ હા હા સરપંચ બધું સબૂત છે સબૂત તારી પાસ હોય તો દેખાય તો હમણાં કહું બતાવો મામા આભા સબૂત હોય તો બરોબર છે ઓય બાપા 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 ભાઈ ફળ દીધી આમ કીધી હવે તમે તૈયાર ઝારના હળિયા કરવા ત્યારે ઉપાધિ માં મેચ્યા સબૂત એની પાસે હોય ને તો તૈયાર જેલ થઈ જાય કઈ નઈ કરી શકું હવે સરપંચ એક કામ કરો હાલો મામા જો હવે લાફો માર્યો છે ને હવે તો હાચું કેસ કરી નાખો છે ભલા સબૂત ન હોય ખોટે ખોટું પણ હવે એને હલવાડી અરે જ દેવાશે

મારું માન રાખો રાજા બતાવી જો સરપંચ તમે આવો છો મારે ગામમાં બધાનું હેને સરખું ભાગ રાખવાનું હોય બરોબર ને મારે એનું માનવાનું હોય અને તમારું માનવાનું અને તમારે કારક મારી જરૂર પડશે કે નહીં

એટલે તારા બાપા ને ગોતવા તમે કાય અમારે એની કાગળ લાવો કાગળ છે ને જો આ લાખ રૂપિયા સમાધાન ના રાજા હવે હું તને આપી દઉં બરોબર ને એટલે સમાધાન એ રુખડ એ રેજા એ ના હું છો ભૂખ્યા પૈસા લાવો એ બાપા આજ નદી નો આવ્યા ને તો લાખ રૂપિયા આવી જાય